ભાદરવી પૂર્ણિમાના મેળાનો આજે ચોથો દિવસ છે, જ્યારે મેળાના ત્રીજા દિવસે રાત્રે ડીસા પાલનપુર હાઈવે પદયાત્રીઓની ભીડથી ઉભરાઈ ગયા હતા. ડીસાથી પાલનપુર જતો નેશનલ હાઈવે 27 પર ડીસાથી પાલનપુર સુધી સળંગ કતાર જોવા મળી હતી. આખી રાત આ માર્ગ પદયાત્રીઓથી ધમધમતા જોવા મળ્યા હતા. આ છે નેશનલ હાઈવે નંબર 27. આ હાઈવે ડીસા પાલનપુર રોડ છે, જ્યાં ગત રાત્રિએ પદયાત્રીઓનો ઘસારો હેઠળે કેક હતો. આ હાઈવે ઉપર 150 કિલોમીટર સુધી ગાડીઓની લાઈનો લાગી હતી, અને આમાં કહેવાય છે કે ડીસામાં 11 દિવસે પદયાત્રીઓ જય જલણીની રથયાત્રા બાદ આ હાઈવે ઉપરથી નીકળે છે અને જે અંબાજી જાય છે. પણ 11 ગયા બાદ આજે 12 દિવસે અહીંયા પદયાત્રીનો ઘસારો નહિવત થઈ જાય છે. જેવા આપણે અહીં અત્યારે ઊભા છો, અહીંયા બાજુમાં મારી સાથે છે કે અહીંના સંચાલક. આપણે અહીંયા રાત્રિ દરમિયાન કેવો માહોલ હતો? અહીંયા રાત્રિ દરમિયાન બહુ જોરદાર માહોલ જામ્યો હતો. મિનિમમ 2-3 કિલોમીટર સુધીની ટ્રાફિક જામ થઈ ગયું હતું. અને અમારા ડીસામાં જે રથયાત્રા નહેરે છે, 11 દાડે જે બપોર પછી રથયાત્રા જે નહેરે છે, એનો જોરદાર માહોલ જામ્યો હતો. 2-3 કિલોમીટર સુધી ટ્રાફિક જામ થઈ ગયો હતો. અને અહીંયા આમ એટલો બધો આનંદ ને ઉત્સાહ હતો કે ન પૂછો વાત. પબ્લિક જય મેના નારા સાથે આમ એકદમ મોજથી ચાલવા માંડતી હતી અને જોરદાર માહોલ જામ્યો હતો. આજે 12 દિવસે પદયાત્રીનો ઘસારો ઓછો થયો. 12 દિવસે અમારે અહીંયા લગભગ પૂરું થઈ જાય છે. 11 સાંજે, સાંજ પછી 11-12 વાગ્યા સુધી ઘસારો રહેશે. પછી 12 અહીંયા તમામ કેમ્પો ને જે સંઘો ચાલવાવાળા હોય છે બધા નીકળી જાય છે. 11 બાદ 12 દિવસે આ રૂટ ઉપર પદયાત્રીનો ઘસારો ઓછો થઈ જવા પામે છે. અને હવે બધા પદયાત્રીઓ પાલનપુરથી આગળ નીકળી ગયા છે. તો ડીસાથી બીકેની ચેનલ માટે હરેશ ઠાકુર સાથે અતુલ પટેલ.